તમે પણ પરીક્ષા ટકા લાવવા માંગો છો તો બોર્ડની પરીક્ષાની તૈયારી વિશેષતાની વાત કરીએ તો કુલ દસ વિષયના દરેક વિષયના પાંચ પાંચ અતિ મહત્વના પ્રશ્નપત્રનો સમાવેશ કરેલો છે અને સૌથી અગત્યની ખાસ વાત બારકોડ ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે જે તમે સ્કેન કરશો એટલે તરત તમને સોલ્યુશન પણ મળી જશે તો અત્યારે જ તમે છે એ સારથી પેપર સેટ ઓર્ડર કરી શકો છો જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એમેઝોન પરથી તમે ઓર્ડર કરી શકો છો અને આની બીજી એક અગત્યની બાબત એ છે કે તમને મની બેગ ગેરંટી આપીએ છે છેલ્લા ત્રણ વર્ષથી નેવું પ્લસ માર્ક્સના પ્રશ્નો બેઠા આપણા પેપર સેટમાંથી આવે છે અને જો તમે તમારું ધાર્યું પરિણામ નથી મેળવી શકતા અને આ પેપર સેટમાંથી તૈયારી કરવા છતાં નાપાસ થાવ છો તો તમને તમારી બોર્ડની પરીક્ષા પતી ગયા પછી તમે બુક અમને રિટર્ન આપજો અમે તમારું પેમેન્ટ સો ટકા તમને રિફંડ આપીશું કરી શકો છો યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આપણે આ વિડીયોની અંદર ધોરણ બાર દ્વિતીય પરીક્ષા માટે મનોવિજ્ઞાન વિષયના વિભાગ ડીના જેટલા પણ આઈમ્પી ક્વેશન છે એની વાત કરીશું તો વિડીયોને મિત્રો શરૂઆતથી લઈને અંત સુધી જોતા રહેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર મિત્રો પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ખાસ એક તમને વિનંતી છે કે મેં જેટલા પણ વિભાગ ડીના આઈમ્પિક ક્વેશ્ચન આપ્યા છે એ ઘણી વખત તમને વિભાગ ઈમાં પણ જોવા મળશે અને ઘણી વખત એવું પણ બને છે કે મેં વિભાગ ઈના જે આઈમ્પી ક્વેશ્ચન આપ્યા છે એ વિભાગ ડીમાં તમને જોવા મળશે તો ખાસ કરીને મિત્રો વિભાગ ડી અને ઈના અલગ અલગ વિડીયો બનાવ્યા છે એ બધા ક્વેશ્ચન કરીને જજો કારણ કે તમને વિભાગ ડી અને ઈ એમાંથી જ જોવા મળશે

આઈએમ્પિક ક્વેશન આપેલા છે તો પહેલાં પ્રકરણમાંથી પહેલો આઈએમ્પિક ક્વેશન પ્રત્યક્ષીકૃત સંગઠનના કોઈ પણ બે નિયમો સમજાવો બીજો ક્વેશ્ચન મિત્રો સંવેદનનો અર્થ આપી એની સમજૂતી આપો ત્રીજો પ્રશ્ન પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો તો આ મિત્રો પ્રકરણ પહેલાંના આઈમ્પી ક્વેશન હતા ત્રણ એના પછી પ્રકરણ બીજાના આઈમ્પી ચાર પ્રશ્ન છે એમાં પહેલો ક્વેશ્ચન પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપીને સમજાવો બીજો પ્રશ્ન શિક્ષણમાં મુખ્યત્વે કઈ ત્રણ બાબતો અનિવાર્ય છે વિગતે સમજાવો ત્રીજો પ્રશ્ન ડાયકનો પ્રયોગ સમજાવો અને છેલ્લો ક્વેશન પ્રકરણ બે માં પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો સમજાવો અથવા તો વર્ણવો ત્યારબાદ મિત્રો પ્રકરણ નંબર ત્રણ આવે છે એમાં પણ કુલ ત્રણ આયમ્પિક ક્વેશન છે એમાં પેલો આયમ્પિક ક્વેશન સ્ટરનાબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના ત્રણ પાસા દર્શાવી કોઈ પણ એક પાસાની સમજૂતી આપો બીજો ક્વેશન પ્રતિભા સંપન્નને ઓળખવાની જે પ્રક્રિયા છે સમજાવો અને લાસ્ટ ક્વેશ્ચન આ પ્રકરણનો ગાર્ડનરે દર્શાવેલ સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિની સ્પષ્ટતા કરો હવે મિત્રો પ્રકરણ નંબર ચારના એમ્પી ક્વેશન જોઈએ તો પહેલો એમ્પી ક્વેશ્ચન મનોવલણો જન્મજાત નહીં પરંતુ સંપાદિત છે આ સમજાવો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ બોર્ડની એક્ઝામમાં પણ સ્વરૂપ સમજાવો અને આ પાસ લાસ્ટ ક્વેશ્ચન છે પૂર્વગ્રહો ઘટાડવાની રીતો જણાવી ગમે તે બે રીતો છે એ સવિસ્તર સમજાવો એના પછી મિત્રો પ્રકરણ પાંચના આપણે એમપી ક્વેશન જોઈએ તો ત્રણ આયમ્પિક ક્વેશન કુલ આપેલા છે દસ માંથી પેલો ક્વેશન મૂલ્યાંકનનું મૂલ્યાંકનના તબક્કાઓ છે સમજાવો બીજો મિત્રો મનોભારના ઉદ્ગમ સ્થાનો સમજાવો અને આ પાઠનો લાસ્ટ ક્વેશ્ચન મનોભારકોનું સ્વરૂપ સમજાવો ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો પ્રકરણ નંબર છ આવે છે એમાં ચાર આઈમ્પિક ક્વેશન છે એમાં પેલો આઇમ્પિક ક્વેશન છે સાધારણ અને અસાધારણ શબ્દોની સમજૂતી આપો બીજો ક્વેશ્ચન ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તની અંદર સમજૂતી આપો ટૂંકની અંદર ત્યારબાદ મિત્રો ત્રીજો ક્વેશ્ચન ફ્રોઈડે દર્શાવેલ મનોજાતીય વિકાસની જે અવસ્થાઓ છે સમજાવો અને છેલ્લો ક્વેશ્ચન એડીએસડીની વિકૃતિ ધરાવનાર બાળકોમાં જોવા મળતા લક્ષણો વર્ણવો તો આ તમે મિત્રો ચાર આઈમ્પિક ક્વેશ્ચન આપણે પ્રકરણ સાત ના એમ્પિક્વે ક્વેશન સ્વપ્ન વિશ્લેષણ આપો બીજો ક્વેશન બૌદ્ધાત્મક ઉપચાર પદ્ધતિ સમજાવો ત્રીજો મનોપચાર અને સલાહ વચ્ચે તફાવત આપો અને છેલ્લો ક્વેશન આપનો મનોપચારની પ્રક્રિયાના તબક્કા સમજાવો ત્યારબાદ મિત્રો પ્રકરણ નંબર આઠ ત્રણ આઈમ્પિક્વેશન છે

વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્ય દર્શાવી કોઈ પણ બેની સમજૂતી આપો બીજો ક્વેશ્ચન સરળ સંરચનાની સમજૂતી આપો ત્રીજો ક્વેશ્ચન વ્યવસ્થાપન ભૂમિકાઓની સમજૂતી આપો અને મિત્રો લાસ્ટ ક્વેશ્ચન છે લેખિક કસોટીની સમજૂતી આપો અને મિત્રો હવે છેલ્લું પ્રકરણ દસમું છે એમાં કુલ સાત જેટલા ક્વેશ્ચન આપણે આઈએમપી કાઢેલા છે વિભાગ ડી અને ઈમાં તમને જોવા મળશે પ્રકરણ દસ લગ્ન અને સુખ વિશે સમજૂતી આપો બીજો ક્વેશ્ચન વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપો ત્રીજો ક્વેશ્ચન વ્યક્તિલક્ષી સુખ વિશે માહિતી આપો ચોથો પ્રશ્ન સુખ અને સુખાકારીના કારણો વર્ણવો પાંચમો પ્રશ્ન પશ્ચિમ સંસ્કૃતિ અને સુખાકારીની સમજૂતી આપો છઠ્ઠો પ્રશ્ન વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો અને લાસ્ટ ક્વેશ્ચન મિત્રો લગ્નના ફાયદાઓ જણાવો તો મિત્રો આ આતા આઈએમપી ક્વેશ્ચન ધોરણ બાર મનોવિજ્ઞાન વિષયના વિભાગ ડીના તો આશા રાખો મિત્રો કે તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સંપૂર્ણ પીડીએફ ફાઇલની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે મળીએ મિત્રો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત